जो हम बाणी नहीं जाजो तबियत हम बाढ़ जो न्या घर महंद आए ने मारावती खबर अंतर पूछो अने जल्दी न्या पहुंची ने हारा वावड़ मोकल जो अने वेला हर पाछा आवजो मने तमारा वगर नहीं होरवे मने तमारा वगर नहीं होरवे तमे मारी उपाधि नो करता ताना हर खाई लेजो ने हम भाड़ी ने रेजो अरे करमण हाँ माने हम भाड़ी ने ले जाजो हाँ बापू व्याधि करता नहीं जाए सीता जय सीताराम जय सीताराम जय सीताराम बापू तमे हाकर नो प्रसाद तो रोज ज खवरावो छो पेड़ा के भी खवरावसो अरे हजी गई कल तो तुम्हारा बा हुवावड़ करवा माटे पियर गया छे जेवा हारा वावड़ आवशे એટલે હવતી પહેલા હું પેડા તમને ખવડાવીશ ભાઈ ગાડો રોકો મારાથી સહન ન થાતું બહુ દુખાવો વિપડો છે બેન તમે ચિંતા કરો માં હું હમણાં કઈ ગોઠવણ કરું છું આ ગાડો વચમાં કા ઉભો ओ बेन जरा अहीं आवजो ने जरा मदद करो ने हूँ थाय छे बेन बहुत दुखावो उपड़ो छे नत खावा तो आ हा मैं मंदिर छे ने तो यहाँ तमने सगवड़ता करी आपशे हालो तमे मारी हारे હાલો આરતી નું ટાણું થઈ ગયું
બાપુ ગઈકાલે બાએ ઝાંઝરિયા હનુમાનને ન્યા દીકરાને જન્મ દીધો છે, હું તમને તેડવા આવ્યો છું. આવ્યો મારા હનુમાનના મંદિરે આરતી ઉતારનાર, આવ્યો મારા રામજી મારા પર પ્રસન્ન થયા, મારા રામજી મારા પર પ્રસન્ન થયા. જય શિયરા. બાપુ તમારો બહુ મોટો પાડ કે તમે અમને આશરો આપ્યો. અરે પાડ માનો ઝાંઝરિયા હનુમાનનો, આપણે તો નિમિત્ત છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. Thank you.
સીતારામ. ભાઈ, તારા દીકરાના ભાગ્યમાં તો વણ લખ્યા લેખ લખ્યા છે. ધરતી માથે વિભૂતિના પધરામણા થયા છે માઈ. સીતારામ, સીતારામ 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 જય સીતારામ, સીતારામ 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 જય સીતારામ. આ તિલક કેમ કર્યું છે બેટા? આ તો ખાખીની જમાત છે. તિલક ભૂસી નાખ, ઘરે જા બેટા, તારી માં વાટ જોતી હશે. બટકું રોટલો હોય તો આપણે. દીકરા, આતે હું કર્યું? આંગણે કોઈ ભૂખો દુઈખો આવે તો મારા ઘરે ધાન કેમ ઉતરે? પણ આખી થાળી દીકરા. માં, હું વેપારી નથી કે વેચીને ખાઉં. હું સાધુનો દીકરો છું. કહું છું, સાંભળો છો? આ આપણો ભક્તિ કેમ? હું થયો ભક્તિને? હવારે મેં એને શિરામણ દીધું તો બહાર જઈને એક ડોશીને દઈ આવ્યો. તે ભલેને દઈ આવ્યો? અરે પણ હાંજી, જ્યારે મેં એને દૂધ દીધું તો ગામની બહાર ઓલી સાધુઓની જમાત આવી છે ને, ત્યાં જઈને દઈ આવ્યો. અરે આપણો ભક્તિ પોતે ભૂખો રહીને બીજાનું પેટ ભરે છે, આ તો ગર્વ લેવા જેવી વાત છે. અરે પણ ઘડીએ ઘડીએ સાધુની જમાતમાં જઈને ટીલા ટપકા કરીને આવે છે. અરે સાધુના દીકરામાં તો સાધુના જ ગુણ વર્તા છે. તું નકામી વ્યાધિ કરે છે. તે વ્યાધિ તો થાય જ ને. કાલ ઉઠીને ક્યાંક સંસાર છોડીને સાધુ બની ગયો તો? અરે માથે રામ જેવો ધણી બેઠો છે. હમ, હવે તો આ બધી વાત બાજુએ પડતી મેં. અને પેલા મને ઈ કે, ભક્તિ વાળું કર્યું કે નહીં? ના, એ ભૂખો હતો. એ ભૂખો હતો છે ને, તો મારાથી ના ખવાય. હાલ ભક્તિ પાસે જાય. ભક્તિ દીકરા, ભક્તિ 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 બેટા, ભક્તિરામ. ખમા મારા લાલ. સીતારામ 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 જય સીતારામ. હમ સબ બનારસ સે આયે હૈ, આપકો ભજન સુનાના ચાહતે હૈ. સીતારામ જય સીતારામ સીતારામ સીતારામ. હા,
સીતારામ 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 બાપુ સીતારામ બેટા વળી પાછો અહીં કેમ આવ્યો છે હું નામ છે તારું ભક્તિરામ કેવા છો રામાનંદી સાધુ બોલ હું આશાલીની જમાતમાં આવ્યો છું તમારો શિષ્ય થવા આ તો ખાખીની જમાત છે બેટા અને તું તો હજી નાનો બાળ છે ધ્રુવ અને પ્રહલાદ પણ નાના જ હતા ને બાપુ ધન્ય છે બેટા ધન્ય છે તારી વાણીમાં તો સાધુના સંસ્કારની સુગંધ છે બેટા પણ બેટા આ બહુ જ કઠિન પંથ છે જ્ઞાન ધ્યાન સાધના સિદ્ધિ જપ તપ જોગી ભક્તિ મુક્તિનો માર્ગ છે બેટા એ માર્ગે જ પગલા માંડવા છે ભક્તિ રામના હવે બીજા માર્ગે પગલા ન માંડાય જપ તપ ભક્તિ સિદ્ધિ સાધનાનો ભાત તો બાંધીને આવીશ આશીર્વાદ આપો બાપુ જા બેટા તારા એ પાવન પંથે સીતારામ નામની જ્યોતના અજવાળા પથરાશે સીતારામ બાપુ સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સિયારામ જય સિયારામ મહાત્મા મને ન ઓળખ્યો હું ભક્તિરામ ઘણા વર્ષો પહેલા તમે મને કીધું હતું કે અઘોર તપસ્યા કરવી પડે બાપુ ઘણા વર્ષોથી હું તપસ્યા કરતો હતો જપ તપ સિદ્ધિ સાધનાનું ભાથું બાંધી આવ્યો અખંડ જ્યોતના અજવાળા લઈ આવ્યો હા બાપુ આને તિલક કરો બાપુ મારું નામ વિઠ્ઠલ સોની બાપુ આપની આખી જમાત સાથે મારે ઘર મુંબઈ પધારો તો મારું ઘર પાવન થઈ જાય અમે કોઈના ઘરે ઉતારો નથી કરતા અમે તો સાધુ સિયારામ જ્યાં ઉતારે ત્યાં ઉતારો કરીએ પણ અમે મુંબઈ આવશું ત્યારે તમને જાણ કરશું હા ભલે બાપુ અમે આપના દર્શને જરૂરથી આવીશું જય સિયારામ જય સિયારામ અરે આ પીવાનું પાણી ભરાય છે અરે પણ આ પીવાનું પાણી જાય છે બાપુ પાણી કા જરૂરત હૈ તો સામને પૂરા સમુદ્ર પડ રહા હૈ અરે સમુદ્ર ખારા હૈ અરે ડૂબાઈ પાણી તો ખારું છે હમને સુના હૈ કે તુમ સાધુ લોગ બહોત ચમત્કારી હોતા હૈ મુર્દે કો ભી જિંદા કર દેતા હૈ ઓર આસમાન સે બરસાત ભી બરસા સકતા હૈ તો તુમ
इस समुंदर के पानी को बोल दो कि वो खारा पानी छोड़कर मीठा पानी दे। तुम साधु बाबा किधर गया तुम्हारा चमत्कार और तुम्हारा मैजिक चमत्कार सब किधर गया? हमको तो मालूम ही था कि तुम्हारे पास चमत्कार बमत्कार कुछ नहीं है, ये सब सच नहीं होता। तेरे पास कोई पावर नहीं है, तुम लोगों को उल्लू बनाता है, उल्लू तुम लोगों को चीट करता है। बोलो चुप क्यों हो गए बाबा, दिखा दो तुम्हारा पावर, दिखा दो। हे माँ भगवती, हे पति पावनी, आज साधु संतों की कसोटी मंडानी छे माँ। तू जेम शंकर भगवान की जटा में प्रवेश पामी थी एम आजे मने प्रमाण दे माँ, आज मने प्रमाण दे। जय सियाराम। कोई दिवस धर्म ना पारखा करता नहीं, दरेके दरेक धर्म महान छे। माफ कर दो, आई सल्यूट यू। जय सियाराम। पापा तमारो एक फोटो पाड़वो छे। पाड़ो पाड़ो। जय सियाराम। तमारो पाड़ बापा। जय सियाराम। जय सियाराम गुरु महाराज। जय सियाराम। आओ आओ, अरे भक्तिराम अहीं बेसो मारी बाजूमां। भक्तिराम तमे सर्वशक्तिमान छो, हवे जगतना कल्याण अर्थे तमे तमारी यात्रा शुरू करो। जेवी आपनी आज्ञा गुरु महाराज। मारी एवी इच्छा छे के गुरु दक्षिणा रूपे आप मारी पासे कंईक मांगो। नहीं भक्तिराम, नहीं। अरे तमारी अमी दृष्टि अमारा ऊपर छे, અને ગુરુના નાતે હવે તમે અમારી પાસેથી કંઈક માંગો। જેવી આજ્ઞા ગુરુ મહારાજ। તો મને એવું કંઈક આપો કે મારે રૂવાડે રૂવાડે રામનું રટણ ચાલુ રહે। આ ભક્તિ રામ, વાહ, તમારી ભક્તિ તો બજરંગ બની જેવી છે। જાઓ બજરંગી, આખા વિશ્વમાં તમે બજરંગદાસ તરીકે ખ્યાતિ પામશો। ગામે ગામ બજરંગદાસ બાપાના નામના હરિહરના નામના સાથ પડશે। તમારા નામ અને તમારા દર્શનથી લોકોનું કલ્યાણ થશે, કલ્યાણ મસ્ત। આપની આજ્ઞા શિરોમાન્ય। જય સિયારામ। જય સિયારામ। જય સિયારામ। I'm
लाव मने दे लाव के तो ने पहला मने दे लाव लाव दे पहला हाँ बड़े कौन सा दाढ़ी वाला कौन सा भाईया तो बाबा कौन से हां दाढ़ी वाला माते वेरी ना कौन से आप बताए भाई એલા જીવણ તારા ગામના જુવાની આમ ડૂલતા ડૂલતા કાં હાલે પાપા અમારા ગામના જુવાનીઓ દારૂના રવાડે ચડી ગયા છે ફોટો વાલા મારે મારા સીતારામને અને આ દારૂને ત્રણેયને નહીં જામે વાલા સીતારામ બાપા બાપા આ દારૂ લેવાની સજા અમને ના કહી જાઓ રોકાઈ જાઓ બાપા રોકાઈ જાઓ અમારા પર મહેરબાની કરો બાપા રોકાઈ જાઓ બાપા 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 પાછા ગામમાં પધારો બાપા થોડા દારૂડિયા માટે અમને દોષી ન ઠેરશો બાપા જરૂર પાછા પધારો અમારા ગામમાં ને અમારા ગામને પાવન કરો બાપા નહીં વાલા મારે દારૂને અને મારા સીતારામને કોઈ હિસાબે મેળ નહીં ખાવાલા સીતારામ વાલા હું આ ગામમાં નહીં રોકાઉં નહીં બાપા પધારો પાછા બાપા પધારો પાછા અલ્યા અલ્યા દારૂડી આવો દારૂ છોડો તમારે કારણે ઓલા બદરંગદાસ ગામમાંથી પાછા હાલી ગયા છે નથી છોડતા એમને દારૂ નથી છોડતા એમને નથી છોડતા ને દારૂ નહીં છોડી તો હું હવે કમળ પૂજા કરીશ તલવાર છોડો મને મરવા દો કમળ પૂજા ના કરો તમે ના નહીં પીવો ને ના નહીં પીએ નહીં પીવો ને હાલો દારૂ છોડી દઈશું બાપા બધા દારૂ છોડી દેશું એમ હા તો ખાવ સોગંદ માના સોગંદ સીતારામ બાપા ની આણ છે જો આજ પછી કોઈ દારૂ પીધો છે તો બોલો સીતારામ 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 બાપા બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા ભક્તિ મુક્તિ નો માર્ગ કયો આ ભવસાગર તારે કોણ અમે બહુ ભણ્યા નથી વાલા ભક્તિ મુક્તિ કરતા જો તમારે ઈશ્વરને પામવો હોય ને વાલા તો નાના બાળક થઈ જાઓ નાનું બાળક ઘોડિયામાં પડ્યું હોય ને રોતું હોય તો એની માં ધોડીને આવે અને ખોળામાં લઈને દૂધપાન કરાવે એમ જો તમારે ઈશ્વરને પામવા હોય તો નાના બાળક બની જાઓ એટલે મારો વાલો ધોડીને આવશે અને તમારા બધા દુઃખ ભાંગી નાખે બાકી હું એક અભણ બાવલિયો છું આનાથી વધારે મને કાંઈ આવડતું નથી મારા વાલા જય શ્રીરામ બજરંગદાસ જય શ્રીરામ ગોધડિયા બાપુ લે આઈ ધૂણી દેખાવી હા વાલા અરે બાપુ આશ્રમમાં પધારો આજ હનુમાન જયંતી છે પ્રસાદ લેવા આશ્રમમાં પધારો હું વાત કરો છો બાપુ મારા વાલાની જયંતી હાલો હાલો મારા વાલા હાલો જય શ્રીરામ બાપા રામ લખન સીતા સહી
जपे इधर रोमे रोमे सीताराम जपे માનવી કરતા કપાસમાં બહુ સારું છે. હે રામ બાપા, તમે અમારા બગદાણા ગામમાં આવ્યા, અમારા ગામના ભાગ ઉગડી ગયા. હા બાપા, અમે બધા ધન્ય થઈ ગયા. બેઠા સાધુ લો કી ખુટી, ચલતા સાધુ રાત કી મુઠી. બાપા સીતારામ, સીતારામ સીતારામ મોટા ભાઈ, બેહો આવો બેહો. બાપા આ છે હરજીવન ભટ્ટ. રામ રામ. આખું ગામ એને મોટા ભાઈ તરીકે ઓળખે. મારા મોટા ભાઈ. બાપા તમે હવે આજથી ખાવા પીવાની ચિંતા કરતા નહીં, રોજ મારા ઘરેથી બે ટંગ ખાવાનું આવી જાય, અને નરભીરામ ની રેકડીએ થી ચા ની વ્યવસ્થા બી થઈ જાય. બગડ નદી ના કાંઠે તમારા હાટું એક ઝૂંપડી બનાવી દેવું. તમે માર્યો મોજ કરો, અને અમને હંધાઈને મોજ કરાવો. હા બાપા, રહું તો ખરો, પણ એક શરતે. કઈ બાપા? મડલીને હું તમને દર મહિને એક રૂપિયો ભાડું દઉં, તો રહું, નકર ન રહું. જો એવું તે કઈ હોય બાપા? તો કઈ નહીં, તો આપણે નથી રહેવું. ભલે ભલે, મંજૂર. ભલે ભલે ભલે. બસ બાપા. હા વાલા, અહીં તો ચારે તીરથ છે. એક તો જાણે જો બગડેશ્વર મહાદેવ નું મંદિર, બીજી બગડ નદી, બરાબર, બગડાલમ ઋષિ, અને તમારું ગામ બગદાણા, અને આ બાપા બજરંગ. પાંચ થાય ભેગા એટલે પરમેશ્વર થાય વાલા. રહીએ આપણે ધામા નાખીએ. બોલો સીતારો. અમારે સાધુ સંતો ને બીજું શું હોય, બટકું રોટલો હોય, અને હાંજ પડે રામધૂન થતી હોય, અને મોજ કરવાની, અને મોજ હવને કરાવવાની. બાકી સીતારામ ની જેવી ઈચ્છા. સાચી વાત છે બાપા, સાચી વાત. બાપા સીતારામ. સીતારામ લે બેટા, લે લે બેટા. આ ફૂલ,
આ હોપારી, આ જમરૂખ અને આ સફરજન અને આ ગોળ હવે સમજી લેજે. પણ એમ કે તે ગામમાં બધાને કહી તો દીધું છે ને કે આપણે અહીંયા ચમત્કાર થાય છે. હા, કહી દીધું છે. જો આ છે હોપારી. સમજી ગયો, કોકને મારી નાખવાનો હોય તો. એમ નહીં, હોપારી એટલે પ્રેમમાં જે પૈડા હોય, ખોખરા ત્યાં હોય, એને હરખા હમા કરીને ઊભા કરવાના. સમજી ગયો. અને આ છે ફૂલ. ફૂલ ફૂલ કેને દેવાનું? કોને? જેને જાતી જિંદગીએ છોકરાના અભરખા ઊભા થયા હોય એની હાટવા ફૂલ. સમજી ગયો. અને આ ગોળ, આ ગોળ છે ને ઈ બાય હાટુ છે, જે માથા હુંડલી હોય આખો દી ઘરમાં કચકચ 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 કરે ને એને વર ઉગનોરો ભાગી ગયો હોય ને એને પાછો બોલાવાટું થઈને આ ગોળ. સમજી ગયો. લખો ભાઈ, આવો રે ગોપાલ, કેવું થયું? સીતારામ વાલા. સીતારામ બાપા. બાપા ચા પીઓ. તું પાઈશ તો પીશું. એ રામલા, બાપા ને ચા દે. બાપા સીતારામ. હે રામ. હે મહાત્મા, ચા ના કાવડિયા પેલા ખાતામાં લખી લે ને. આગલા તો હજી બાકી છે. સીતારામ સીતારામ. હા વાલા બોલ, કેટલા રૂપિયા બાકી છે? 20 રૂપિયા. 20? હા. એ આ તારા 20 અને આ મારા આખા ભવનું દેણું તને દઈ દઉં છું, લઈ લે. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. મોટા ભાઈ આવો. બાપા, ઔરંગાબાદ વાળા બાબુભાઈએ હંધોય ખર્ચો મોકલાવી દીધો છે. હવે કોઈનું લેણું બાકી નથી. આ રહ્યા વધેલા પૈસા. બાપા, ભક્તોની ભીડ વધતી જાય છે તો મને એક વિચાર આવે છે કે આશ્રમને આપણે મોટો બનાવીએ તો. અરે વાલા, તમે ચિંતા કરો, માં આશ્રમને મોટો તો મારો રામ કરશે. ભલે બાપા. સીતારામ. કેલા માઉભા, આ બીજું કોણ પગ દાબે છે? ઓ ભગો બાપા. ભગો કયું ગામ વાલા? લાઠી. લાઠી? તઈ તો અમારો શ્રીકાંત સોની ટ્રેક્ટર. બસ વાલા બસ, તમારે આ સેવા નથી કરવાની, પગ દબાની સેવા નહીં કરવાની વાલા. કેમ બાપા? એનું કારણ છે વાલા, તમારા હાથ હોય હું વાળા. તમે રહ્યા મુંબઈના માણસ અને મારે આ દેશિયારે પનારા પડ્યા છે, એટલે મને તમારા હાથ ફાવે નહીં. મને હવે ગામડીયાની ટેવ પડી ગઈ છે વાલા. તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કંઈ આવવાના નથી. મને ટેવ પડી જાય વાલા, એ આપણને ફાવે નહીં. એટલે હવે તમારા આસને જાઓ અને આરામ કરો વાલા. જય સીતારામ. સીતારામ. આપણે બજરંગદાસ બાપા ની માનતા રાખીએ તો? એમ માનતા રાખીએ તો વિઝા મળી જાય. બાપા પર શ્રદ્ધા રાખશો તો જરૂર મળી જાય. તો રાખીશ. હે બજરંગદાસ બાપા, અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો તમારા દર્શને જરૂર આવશું. આવો બેન, આવો આવો. કોના ઘરે થી છો? ચંદ્રકાંત ભાઈ ન્યા થી. ચંદ્રકાંત ભાઈ, એ હમારી તમારે હું જોઈ છે? માર દીકરો જોઈ છે. હે, આ ઉંમરે
નહીં થાય? થાય 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 થાય. અરે અમારે ત્યાં તો છે ને એક 90 વર્ષના ડોહીમાં આવ્યા હતા, અમારી માડીએ તો છે ને એમના ઘરે પાણું બંધાવ્યું, હજી તમારી તો કઈ ઉંમર જ નથી. લ્યો આ ગલગોટો લઈ જાઓ, આવો ગલગોટા જેવો છોકરો થાય તમારે. હો ગલગોટાનું ફૂલ તમારે છોકરો જોઈ છે કા? હા માં છોકરો જોઈ છે. તે પરણેલા છો? પરણેલા હોય તો જ અહીં આવીએ ને તમારી પાસે. એવું કઈ નથી હો, આય તો કુંવર આવ્યા ને દાખલા છે એને ગગા થયા છે. થયા હશે પણ હું તો પરણેલી છું. ઠીક, કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. 10 વર્ષ થી હરિવાલા? હરિવાલા. ઠીક, ઘરવાળો શું કરે છે? પરદેશ છે. લ્યો ઘરવાળો પરદેશ ને તમે દેશ, પછી છોકરા ક્યાં આધાર થી પડે? બોલ કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, આપણી પાસે રસ્તો છે માં, આને રસ્તો ઉજાળ. માં કે છે તમારે છોકરો પેટનો નહીં પણ મળશે, બરાબર છે? તમારો ધણી પરદેશ થી આવશે, આંગળીએ છોકરો લઈને આવશે, વ્યાજ ને મૂડી હાંફતી આવશે. જાઓ ભલે આવતો દીકરો લઈને, બરાબર છે ને? તમારો તો દીકરા થી કામ, દીકરા થી કામ, પારકો હોય કે તમારો, બરાબર છે? જાઓ તેરે ફતેહ કરો. અરે પગે પગે તો લાગો માને, આશીર્વાદ આપો માં. બે રૂપિયા બે વર્ષમાં આવી જશે, જા. ભલે. કાલ તો મારે મોવા જવું જોઈએ અટાણું કરવા. હા કઈ વાંધો હું આવી તારું ઘેર જ આવું. બાપા સીતારામ. સીતારામ બુદ્ધિયા, આવો આવો રોટલા ખાવા આવો. લે અત્યારમાં તૈયાર થઈ ગયા? હા બાપા આવો આવો. લ્યો બાપા રોટલા ખાવ. મેલાની માથે ચામડા માથે વાલા. કેમ છે ધંધા પાણી? બસ આયલા કરે છે બાપા. જુઓ જુઓ આ બદરંગદાસ પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે. હા વાલા. અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય હું ફેર પડે છે, રોટલો તો રોટલો જ કહેવાય. આ ચામડાની મડુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે, એને ઓળખો મારા વાલા. ચામડાની મડુલીને નહીં, તમે જ્યોતને ઓળખો, મારા વાલાને ઓળખો. આ ટીલા ટપકાને તુલસીજીની માળા અને રુદ્રાક્ષને હોનામાં મઢાવો, પણ મારા વાલા એને પહેરવાની ક્યાં? ગળામાં ને? આ ચામડાની મડુલીમાં જ પહેરવાની ને? તો વાલા એ ચામડું ને આ ચામડું એમાં કોઈ ફેર પડતો નથી. જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા આ મારી અરજ છે, હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે રામ હે રામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. આવો આવો નાથુભાઈ આવો. બિરાજો મોટરમાં. ના નાથુભાઈ, રામ મંદિર થી મૂકી જાઓ. ના ભાઈ, સાધુ તો ચલતા ભલા ભાઈ. આ એશો આરામમાં જો આ સાધુનો જીવ પડી જાય તો પછી રામ કોણ બચશે મારા વાલા? સીતારામ બાપા. સીતારામ. સીતારામ. મોટા ભાઈ અને તમે બધાય સાંભળી લ્યો, આજ આ બાવાને આજ મોજ આવી છે. બોલો બાપા. તમારે મોજ ઈ જ અમારી મોજ. હા હો બાપાનું એક એક વેણ આપણી મોજ. તો આપણે એક પારણ કરી. બોલો બાપા. આનાથી વળી રૂડું હું
રવજી ભાઈ તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણા ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો ન થુડાડતા ને? બાપા, તમે મંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો. એલા ગાંડા ભાઈ, હું કાંઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી, છે આમાં કાંઈ? જોઈ લે, લે આ ઊંધી કરી, છે કાંઈ આમાં? જોઈ લે. અરે ગાંડા ભાઈ, તમે બધા ભક્તો ભેગા થઈ મને જે કાંઈ નાણાં આપો ને, એ હું મારી બંડીમાં નાખું. બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડા થયા છે. જોઈ લ્યો, હવ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં? આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપરાયણ તો કરાવી જ છે. બાકી તમે હવ થોડી થોડી જે કાંઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો. બાકી મારો રામ તો બેઠો જ છે. આ વખતે તો બગદાણા બહુ રોકાણા. શું કરું, આ માયલા ને બગદાણા વગર હોરવતું નથી. મન તો થાય છે કે ભાવ આખો બગદાણા પડ્યો રહું. જ્યારે જ્યારે બગદાણા જાઉં છું ને, ત્યારે એમ થાય છે કે આખા ભાવ ના દુઃખ ભાંગી જાહે. ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય. આ કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા, એના ઉઘરાણીના પૈસા લેવા. અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું, ઈ જલ્દી ચૂકવી દેજો. અરે એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી, પણ હું કરું, બે બે વર થઈ ગયા દુકાળ પડ્યા ને, કઈ ઉપજે નથી થઈ. તમે ચિંતા કરો માં, થઈ રહે, દઈ દેહે તમારા શેઠ બાપા બજરંગદાસ. અરે ચિંતા હું હું કામ કરું, મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ. સીતારામ બાપા, સીતારામ, ભૂખ લાગી છે, ખાવાનું કાઢ. છોકરાઓએ ખાધું? અરે એ બગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પડાવી? અરે કઉ છું, આ સીતારામ બાપા નું નામ દેવાથી આ પેટ નહીં ભરાય, કઈ કામ કરો કામ. અરે આને ન ખબર પડે બાપા સીતારામ નું માયતમ. હાલ ભાઈ હાલ, ભાઈ મણા નું બોલેલું ખોટું ન લગાડાય. સીતારામ બાપા સીતારામ. હા, વળી પાછો આજે નાણા લેવા આવ્યું? હવે શેના ઉપર નાણા ધીરું? હે એલા, હજી આગલું દેણું તો ચૂકવું નથી. જુઓ શેઠ, તમારા હંધાય નાણા હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા, આજે આજે ધર્મના કામ હાટું નાણા લેવા આવ્યો છું. જો ભાઈ, આમ ને આમ હું હંધાઈને ધર્મના નામે નાણા ધીરું ને, તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજ્યો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને એ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજ્યો? જા હવે. હે માં જગદંબા ભવાની આદ્યા શક્તિ માં, લ્યો મારી ગો. હે માતાજી, ગોળ લાવી છે? હા મારી ગોળ લાવી છું. હા, તારી મુશ્કેલી ની મને ખબર છે. બોલો બોલો. તો તારો ધણી ભાગી ગયો છે. હે, તમને કેવી રીતે ખબર પડી માં? ઈ બધું ગોઠવણ. ગોઠવણ એટલે કે માએ કરેલી ગોઠવણ. તું ભાગવાનું લખ્યું તું એટલે ભાગી ગયો. તારે પાછો જોઈ છી? એ તો જોતો જ હોય ને માં. પણ આ ઉંમરે પાછો લઈને હું કરીશ ધણીને? અરે માડી, આ ઉંમરે બીજું તો એનું હું કામ હોય? આ ઘરના વાસણ કપડા કચરા પોતા, આ કરિયાણાના પૈસા, દૂધના પૈસા, આ બધું એના વિના કોણ કરે મારી માં? એક તઈ એના હટુ તને ધણી જોઈ છે પાછો, બીજું એનું અટાણે હું કામ હોય? સાચી વાત છે, સાચી વાત છે. જા તઈ, માના આશીર્વાદ છે તને કે તારો કામ વાળો પાછો આવી જાહે. હે, કામ વાળો એટલે કે તારો ધણી પાછો આવી જાહે? તો મારી માં એમ કયો, આ કામ વાળો જો આવે ને
તો એને પાછો પગાર દેવો પડે. હે માં જગદંબા. સાંભળ સાંભળ જગદંબા કરીને ઉભી થામાં. તો હું કરું? માને પારે ફૂલ ને તો ફૂલ ની પાખડી મૂકતી જા. હા ઈ વાત તમારી હાવ હાચી. લ્યો આ ફૂલ ની પાખડી. જય માં જગદંબા. એલીએ ફૂલ અમારું ને પાખડી અમારી. આ પાખડી તમારે શું કરવી હતી? ફૂલ લઈ ને ફૂલ ની પાખડી મૂકતી જા. અરે કાવડિયા મૂકી જાય એમ કઉ છું. અરે માડી આઈ તો રામાયણ છે, દેવા વાળો તો ભાગી ગયો છે. કઈ નથી, હવે થોડું ઘણું છે ઈ મૂકી જાઉં. બીજું હું નહી તો તમે મારી જેમ હું ખાઉં. ભારે ખાધી તે. જય માતાજી. જય માતાજી. માતાજી તમારું ભલું કરે. લ્યો આવા નવા મળશે. પેલા ચાહારી બનાવી છે ને? હા હો બાપા, તમને ભાવતી. દર્શન તો મારા રામ ના થાય. હવ પ્રથમ આપના દર્શન મુંબઈ ની ચોપાટી ની રેતી માં આપે વેળો ગાયડો ને માં ગંગા મૈયા સર્વાણી રૂપે પ્રગટ થયા ત્યારે જ થયા હતા બાપા. ગંગા એ માં છે ને બેટા. બાપા અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ કે આપ એક વખત અમારા ઘરે આપના પધરામણા કરો. આવ, પણ એક શરતે. તારા ઘરમાં જો કોઈ મારો ફોટો હોય ને તો એને ફાડી નાખ, તો આવ. બાપા તમે આવું કેમ બોલો છો? બેટા ફોટો તો અમે કાગળ છે ને દીકરા. બાકી સાચા હૃદયથી મને યાદ કરો તો હું તમારી સાથે જ છું. તમે થોડા દિવસ રોકાઈ ગયા હો તો સારું થાત. અભી બે દી પછી છોકરાની નિહાળ ઉઘડવાની છે એટલે જવું જ પડશે. નિશાળ ખુલવાને બે દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામ પારાયણ બિહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બે તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામ પારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ. ભલે જેવી તારી ઈચ્છા. બેટા. હા હા બા. તારે બગદાણા આવું છે? ના બા, મારે નથી આવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. 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 સીતારામ બેટા. સીતારામ. સીતારામ. સીતારામ બોલ. સીતારામ. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. સીતારામ નાતુભાઈ. સીતારામ બોલ. સીતારામ. 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 થઈ ગઈ બધાય ને? હાલો તારામ. હજી એક વખત બોલો જોર થી. તારામ. જાઓ રમો જાઓ. આવો આવો નાથુભાઈ, આજ નોકરી નથી જ્યાં લાગતા. લ્યો બાપા, રામપણમાં આટલી મારી સેવા. નાથુ, તું તો એલા એક મામૂલી ડ્રાઈવર. માંડ માંડ તારા 40 કે 50 રૂપિયા પગાર હશે. આટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? બોલે, તને કહું છું કાંઈક તો બોલ. કેમ કઈ બોલતો નથી? બાપા તમારે કઈ ખોટું નહીં બોલું. મારા શેઠ ની મોટર ગીરવે મૂકીને એના આ રૂપિયા છે. અરે ગાંડા માણા, રામ પરાયણ તો મારો કરાવનારો કરાવશે. ત્યાં તારા શેઠ ની મોટર ગીરવે મૂકી. હવે તારા શેઠ ને જઈને જવાબ હું દઈશ. એ જવાબ તમારો રામ પૂજા છે. તું એક કામ કર નાખ. હા બાપા. તારા શેઠ ને આય બરકે. ભલે બાપા. બાપા સીતારામ. સીતારામ. અરે ગાંગડી, અરે ડબરી, અરે દૂધપાક, અરે હાંગડું, અરે અરે સાંભળ સાંભળ. હા વાવ, બે બે અલી. તું ક્યાં? નીસ ના પેટ ની કાટ જેવી તું નહી. અરે માં ઈ. હા હો, ઈ વાત હાચી. અમારી માં કાટ જેવી નીસ ના પેટ ની છે. ઈ નો ઓલો ભગલો બે મળીને ગામ આખા ને મામા બનાવે ને હાંજે બે મળીને ભાગ પાડે. અરે મામા ભાગ પડા જેવું છે. હું પૈસા. હું તો કઈ ઊંધું જ હમતો તો. એલી તારું નામ કાગડી ને? નહીં કડવી ને. તું કેવી મધ જેવી મીઠી છે. આમ આ ઘરે મધ ને ચોટાય નહીં. હા પણ ચટાય તો ખરું ને. વાયડી ના આગો ખસ.
આ મને આગો આગો કરીને અડધો કરી નાખ્યો છે. પાછે જાઉં ને ઈ પેલા આપણે ભાગી જઈએ. ઈ કઈ રીતે? તને ભાગતા નથી આવડતું? ના. પગ છે? હા. આનામાં બહુ ખર્ચો છે યાર. તો બસ ઈ પગેથી જ ભાગી જવાનું. એમ? હો તો ભાગીને બતાવ. હો આલે હારું ભાગે છે. હો એલી જાડા થઈ ગયા છે. ગઈ આ તો હાથે ભાગી ગઈ લે. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. બાપા મને છે ને હટું બોલાવ્યો. આ નાથો છે ને અમારો ભોળિયો ભગત છે. મારી વાલા મોજ આવી અમે પારાયણ કરવાનું નક્કી કર્યું. ત્યાં જેટલા ભક્તો બેઠા હતા હવને કીધું કે તમારે જે કઈ થાય એ કરજો. પણ આ તમારો નાથિયો તમારી ગાડી ગીરવે મૂકી આવી અને આ 2000 રૂપિયા લઈને આવ્યો. હવે મારા નાથો છે આવો ભોળો. ભાઈ સાહેબ તમે એને કઈ ઠપકો દીધા નહીં. આ તમારા 2000 રૂપિયા પાછા. બાપા આ 2000 રૂપિયા રાખો અને નાથુના નામે જ રામ પારાયણ કરાવજો. અરે નાથુ જેવા ધર્મ પ્રેમી ડ્રાઈવર અમારે ત્યાં નોકરી કરે એ વાત જાણીને જ મારી છાતી ગજ ગજ ફૂલે છે. નાથુ આજથી તારો પગાર ડબલ. અને બાપા મારે લાયક કાંઈ પણ જરૂર હોય હજી આમાં કાંઈ વધઘટ થતી હોય તો મને મૂંઝાયા વગર કહેજો. ભાઈ ભાઈ બાપા સીતારામ સીતારામ હે કરો નાથા. અને આ પ્રમાણે માયાવી મેઘનાદના ધનુષથી ઘાયલ થયેલા શ્રી લક્ષ્મણ યુદ્ધના મેદાનની વચ્ચે પડ્યા છે. અને લક્ષ્મણજીની આ પરિસ્થિતિ જોઈને રામ ભગવાન ત્યાં કલ્પાંત કરે છે. લક્ષ્મણજીનું મસ્તક પોતાના ખોળામાં લીધું છે અને લક્ષ્મણજીના ઘા ઉપર તેઓ પ્રેમથી હાથ ફેરવી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે, રુદન કરી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. હે લક્ષ્મણ, હે મારા પ્રાણપ્રિય પ્રિય લક્ષ્મણ, આ તને શું થઈ ગયું? મારી પ્રાણપ્રિય સીતાને મેળવવા જતા મેં મારા પ્રાણપ્રિય પ્રિય ભાઈને ખોઈ નાખ્યો. આ શું થયું? ત્યારે પ્રભુને આ રીતે રુદન કરતા જોઈને પ્રભુના પરમ સેવક સ્વામી ભક્ત હનુમાન આગળ આવે છે અને હનુમાન ભગવાનને આ રીતે કલ્પના કરતા જોઈ નથી શકતા. એવો કહે છે કે પ્રભુ તમે જે આજ્ઞા કરશો એ હું કરવા તૈયાર છું. મારી છાતી ફાડીને હું મારું કાળજું કાઢીને તમારા ચરણોમાં ધરવા તૈયાર છું પ્રભુ. પણ હે પ્રભુ, તમે આમ રડો નહીં, તમે આ પ્રમાણે કલ્પાંત ન કરો. ત્યારે ત્યાં બેઠેલા કંઈક વિદ્વાનો અને સુજાણોમાંથી શ્રી જાંબુવંતજી આગળ આવે છે અને જાંબુવંતજી કહે છે કે હે હનુમાન, હે અંજની પુત્ર, જો તમારે ભગવાન શ્રી રામનું દુઃખ દૂર કરવું હોય તો એનો એક જ ઈલાજ છે કે ઉત્તર ભારતમાં આવેલા હિમાલય પર્વતના કૈલાસ શિખર પર આવેલી સંજીવની વનસ્પતિ લઈ આવો તો લક્ષ્મણજીના પ્રાણમાં પ્રાણ પુરાય. આ કાર્ય માત્ર પવનપુત્ર હનુમાન જ કરી શકે છે. અને એટલું સાંભળતા જ હનુમાન છલાંગ લગાડી હિમાલય પહોંચી જાય છે. ત્યાંથી સંજીવની લાવી અને લક્ષ્મણજીને સજીવન કરે છે. અને આ જોઈને રામ પ્રભુ એમ કહે છે કે હે હનુમાન, તું મને મારા ભરતભાઈથી વધુ પ્રિય છે. આટલું બોલતા શ્રી રામ પ્રભુ હનુમાનજીને ચરણોમાંથી ઉપાડી છાતી સરસો ચાંપી દે છે. એ આ એક ના કહેવા બાપાએ. હાલો મજગર બાપુ. હા હાલો બાપા. સીતારામ સીતારામ ગલ્લો વાલા આવો. સીતારામ હા વાહ. પાણી નાખી એલા માવલા. બોલો બાપા. એ આ ઔરંગાબાદ થી મહેમાન આવ્યા છે ને એને ચા પા બેટા. એ હા બાપા. આ હું વાલા. બાપા આ અમારા જમાઈ છે. એમની મુંબઈમાં હોના ચાંદીની દુકાન છે. એમની દુકાનમાં કાયદા કરતા 14 કિલો વધારે સોનું નીકળ્યું એટલે એમણે માનતા માની હતી કે સોનું પાછું મળી જાય તો આપના દર્શન કરવા આવશે. એટલે તમારા દર્શન કરવા આવ્યા છે અટાણે. જો વાલા, આપણે આ દેશના નાગરિક છીએ. આપણને કાયદા કાનૂનમાં જેટલું હોનું રાખવાની છૂટ આપી હોય ને વાલા, 30 કિલો હોય તો 30 કિલો, 40 હોય તો 40. આપણે જે કાયદામાં હોય ને એ પ્રમાણે આપણે રખાય. આવી રીતે બીજી વાર હવે કાયદો નહીં તોડતા. સીતારામ 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 બાપા સીતારામ સીતારામ વાલા. બાપા આજે શિવરાત છે અને બગદેશ્વર મહાદેવના મંદિરે ભજન છે તો બાપા પધારો. ભલે વાલા, તમે બધા જાઓ, હું હમણાં આવું છું. ભલે બાપા. સીતારામ શિવ સમા કોઈ દાતા નહીં વિપત વિધાન
चंडिके गरीब भाई छू कामे राखसो
જ્યાં પેલા દાડી કરતા હતા ને ત્યાં તમે દાડી શું દેતા હતા? 5 રૂપિયા. ભલે તો તમને આ અમારી મંડીમાં જે કામ ફાવે એ કરજો, અને મારા સીતારામ તમને દ દેહે. જાઓ. ભલે બાપા. લ્યો લેજગર બાપુ, તાજ હળગાવો તાજ. આ બટુકભાઈ લઈ આવ્યા છે. વાત છે, હળગાવો હળગાવો. બાપા સીતારામ. સીતારામ સીતારામ બેટા સીતારામ. શુભા કેમ આવું થયું? બાપા અમારો દીકરો છે, નિહાળે થી છૂટીને સીધો અહીંયા લાવ્યો છું. હવે આશ્રમમાં એના જોગું કઈ સેવાનું કામ હોય તો હોપજો બાપા. વાલા આ આશ્રમ તમારો જ છે, સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. બાપા. શું છે બોલ. આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતા તમે બમણી દાડી આપો છો. અલેને લઈ જાય વાલા. દેવા વાળો મારો બાપ સીતારામ સમ્રત ધણી છે, તું હું કામ ફિકર કરે? હું તો કહું છું બાપા, કુવા માથે પાણીનું મશીન મૂકી દઈએ અને પાણીની પાઇપલાઇન ચાલુ કરી નાખીએ, એને ઝાડવા પાણી પીધે રાખે. હા વાલા, એક કામ કરો. મધુ. હા બાપા. આપણા દાડીયાને બરેક જા. ભલે બાપા. સીતારામ બાપા. સીતારામ. સીતારામ વાલા. બાપા આ બધા મજૂર આવી ગયા છે. આવી ગયા એટલા બોલો બધા. સીતારામ. લે વાલા, તારું મશીન આ સીતારામ બોલશે? ના બાપા. નહીં બોલે ને? નહીં. તો મારા વાલા તું હું કામ ચિંતા કરે? આ તો મારા રામનું ખેતર છે. પંખીડા આવે, દાણા ચણે અને ઉડી જાય, આની રખવાળી મારો રામ કરે છે વાલા. જાઓ જાઓ, તમે હંધાઈ જાઓ. સીતારામ. સીતારામ વાલા. અલ્યા કાન્યા, તું અહીં ક્યાંથી? અહીંથી, બીજે ક્યાંથી? અલ્યા કાન્યા, હાલતી નો થા, હાલતી નો. આ મારી માં આવશે ને તો તારા હાથ પગ ભાંગી નાખશે. અભી નીચના પેટની ધૂતારી છે એ હું મારા હાથ પગ ભાંગશે? હે, આ માતાજીની ધૂણીમાં દાણા નાખીને પોકાર અને પડકારા કરે છે, આમાં કરીને એ ગામ આકાને મામા બનાવે મને નહીં. આ અલ્યા મારી માં છે ને તારા જેવા દહને જીવતા ખાઈ જાય એવી છે. શરૂઆત તારા બાપ થી કરી ઈ મને ખબર છે. બે વખત 12 વર્ષનો છું ડોબી. અરે પાછું કે તો ઢીક, તારામાં કઈ ઢીક નથી. શું કરો છો? અરે પણ પેલા તું શું કરે છે ઈ જો ઘડશે. એમ નહી, તમે આ માતાજી નો ધૂણો અભડાવો છો. તને કે મને શું કામ કે? ઈ તને નહીં સમજાય. આ જો તારી માનો ચમચો આવી ગયો. એ હું કઈ માનો ચમચો નથી, હું તો માના પેલા ખોળાનો છું. એ ઈ તો હું છું. એ તો હું છું. અરે હું છું. ભર્યો. અમારા બે માંથી કડવી કોણ છે? તે ચાખી લ્યો ને. હા છે. તે ચાખ્યા વગર રોજ નું છે ભાઈ. અહીં હાચું. આ આપણે વચલો રસ્તો કાઢી આપણે બે છે ને એક જ માનો ખોળાના. માનો ખોળો તો બહુ મોટો છે હો. બે બેલડા ના હશે. થોડો મોટો હોય ને. કોણ આવ્યું છે પાછું? કોણ ફૂટી નીકળ્યો અહીંયા? મરા થાનક માં જેણો માણા ના જોય. એટલે ભગલા કોણ છે કઉ છું? આ કોણ છે તું? કાનિયા, તારા બાપ નું હું લાઈટું છે? હલતી નતા પછી પીવાનો હતો. સીધો બે. તારે પીવી હતો પી ને નાવું હતો ના, પણ નહીં જાઉં. એ ભાઈ ના, તું અહીંયાથી વયો જા, નહીં તો અમને બાળ હત્યાનું પાપ લાગશે. હું બાળો ત્યાં પેરતો જ નથી ભાઈ. એ બાળોત્યાની વાત નથી કરતો, બાળ હત્યાના પાપ ની વાત કરું છું. એ માં રેવા દે, ઈ તો તમારો જમાઈ છે. માં છોરું કચોરું થાય, વાલી થોડા કે મવાલી થાય છે. હું બોલો. ધીરે મારો, મને ખબર છે તમે ખોટું ધૂણો છો. બોલ, તારે હું જોઈ છે બોલ. મારે તમારી છોડી નો હાથ જોઈ છે. જા દીધો. એકલા હાથ નું શું કરશે? અક્કલ ના ઓથમીર, આખી આખી છોડી માગે છે. પડે તારે મારી એક વાત માનવી પડશે. કઈ વાત? અરે એ વાત ઈ કે તારે ઓલા બાપની બંડી લાવી દેવી પડશે. બોબડી બંધ થઈ ગઈ ને. બોબડી તો તારી બંધ થઈ જશે ડોહી.
એવી બંડી આપીશ કે જિંદગી ભર યાદ રહેશે. થઈ ગયો ને પાણીમાં, આનું નામ બુદ્ધિ. જોયું બંડી જોઈએ, ઓલા બાપા ની બંડી જોઈએ ને આપી. દીકરીને સુખી રાખી હકીશ. જા જા, તું તારે જા. બંડી લઈ આવો. હા, તૈયાર રાખજો સોડી નો. હા, તું તારે અટાળે લઈ જાય એક હાથ, પછી આખે આખી છોડી આપી દે. જા લઈ આવો બાપા ની બંડી, લઈ આવું. બંડી ના બદલામાં છોકરી દઈ દીધી. આ બંડી વેચું તો હું ફદી આવશે. અરે બંડી જાદુ છે, ઈ પડશે તો રૂપિયાના ઢગલા પડશે. હાલો હાલો હાલો. હા, પેલા જીતી ગયા એટલે ઘરે નહીં આવી જવાનું. હો, રમો રમો. ઓય કઈ બાપા, ઘરે જવાય? એ આ ચોકડી નો એકો આલે. જો ભાઈ, આ જુગાર નથી હો. અરે બાપા, આપડે કદી જુગાર એમાં છે. હાલો બટુકભાઈ ઉતરો. એ જો આ લાલ ની દૂડી આલે. અરે બાપા, દૂડી નાખી. તમારી બાજીમાં હું છે, દેખાડો. મૂક બેટા, મૂક. ધ્યાન રાખ બેટા, પડી ગયો. હું હારું થઈ જશો બેટા. મારો રામજી તને હારો કરી દેશે દીકરા. ના ના બેટા, કઈ નથી થયું. મારા મારી સામે જો બેટા. હા બોલ સીતારામ બેટા. સીતારામ 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 સીતારામ. મોટા ભાઈ, આને લઈ જાઓ, આને ઘરે મૂકી આવો. હાલ બાપા, હાલ ભાઈ. મારા દીકરાને સંભાળી લઈ જજો. હા બાપા. હું લઈ ગયો દીકરા. આ લોહી કેવી રીતે નીકળ્યું? કઈ નથી બા, એ તો રમતા રમતા પડી ગયો. ખોટું બોલે છે બા, એ તો બજરંગદાસ બાપાએ માર્યું એટલે પડી ગયો. બનેવી, હું તમને ના પાડતો તો ને, ઈ બાવાના આશ્રમમાં ભાણુબાને નથી મોકલવા. ઈ બાવો એના મનમાં સમજે છે. હું બાપા કોઈ દી મારે નહીં હો. અરે હું બાપાને સારી રીતે ઓળખું છું. ઈ તો ભગવાનના ઘરનું માણસ છે. અરે તમારા કરતા હું એને વધારે સારી રીતે ઓળખું છું. ઈ બાવો ઢોંગીને ધૂતારો છે. આજે તો હું એને જીવતો નહીં છોડું. એને મારા ભાણુબાને માર્યું. અરે મારી વાત તો સાંભળો. આજે કઈ ના બોલતા, તમને મારા ભાણુબાના હમ છે. આ કેવી મોજ કરાવે છે ભૂલકાઓ ને બાપા. અરે પણ બાપા કેમ મજા કરાવે હે છોકરા. બાપા ને મજા આવી ગઈ. કેવા ડુબકા મારે. બાપા ને મજા આવી ગઈ છોકરા વારે. અરે વિલકા, અરે નંદિયા માટે બાબા સાબ દો થાજે. ભાઈ તમે કોણ છો અને આમ બાપા ને ચુકારો દઈને રાડું હું કામ પાડો છો? ઈ બાવાએ મારા ભાણેજ કિશોરને માર્યો છે. આજે હું એને જીવતો નહીં છોડું. ઈ ઢોંગી ધૂતારાના હંધાય ઢોંગ આજે પૂરા કરી નાખીશ. પાણીમાં વિવેક રાખો ભાઈ. નકર તો હું કરી લઈશ. મારો ભાણેજ કોઈ ભગત કે સાધુડાનો દીકરો નથી, સમજ્યો? કે ગમે ઈ મારી જાય. પહેલા કિશોરને પૂછો તો કરા કેમ કરતા વાયકું છે. તું ડાયનો થામા ને, નકર તને ઠાઈમ કરી દઈશ. આજે તો ઈ બાવાને હું નહીં છોડું. બાવો બાવો હું કરો છો? આ બાપાના અપમાનનું પરિણામ હારું નહીં આવે હો. હું કરી લે હે તારો બાવો. સાધુ ના સંતાપ ની બંદૂક ની ગોળી વગર ભડાકે તારું નખો જ વાળી દેશે. બાપા ને આવું આડું અવળું બોલવા કરતા એમ કેમ જેવા આવ્યા છો ને એવા પાછા વયા જાવ, એમાં જ તમારી ભલાઈ છે. જોઈ છે આ કાકી, કોઈ ની હગી નહીં થાય. બાપા ને મારતા પહેલા તારે અમને હંડાઈ ને મારવા પડશે. જાઓ, નકર તમને ફૂકી મારીશ. કોણ છે? કોણ છે? આજે તો હું તને જીવતો નહીં છોડું ધૂતારા. તે મારા ભાણેજ ને માર્યો બાવા. કાય વાંધો નહીં વાલા, આજ તો હું છું અને મારો રામ છે. ચલાવ ગોળી. ભગવાન, આ તો સાધુ નો દેહ છે વાલા.
बापा बापा मने माफ करी दियो बापा। अरे वो होए वाला उभा था अरे वाला माणस ना गुण जोवाना होय अने साधु ना सद्गुण जोवाय। हाउ नो अपराध माफ करवा वालो मारो राम छे वाला। बोलो सीताराम 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 सीताराम। जाओ वाला मौत लेणिया तने देवाना छे 60,000 अने उपज ना फकत 40,000 आव्या छे तो करवो हूं। આજ તો તારો છેલ્લો વાયદો હતો ને? ચિંતા કરો માં, તમારા નાણા હું ચૂકવી દઈશ। ઉપાજના નાણા ઘરમાં ગાલી દેતો નહીં, ટાણા હર ચૂકવી દેજે। જુઓ પરમદીપ, તમારા બેના નાણા હું દૂધે ધોઈને પાછા ચૂકવી દઈશ। વળી પાછો વાયદો? આટલા દિવસ ગમી ગયા છો, અમારો છેલ્લો વાયદો સમજો। હા ભળી લે ગોવિંદ, અમેરિયા વેપારી અમને કજ્જો કરવો નો પોહાય, પરમ દાડે મારા નાણા ચૂકવી દેજે। હા તારે જોતા હશે તો બીજા આપીશ, નકર મારા ઘરનો દરવાજો તારા માટે કાયમ હાટું બંધ થઈ જાહે। જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ, રોજે રોજના વાયદા હારા નથી, હું કઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડો, સમજી ગયો ને? લ્યો સીતારામ 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 બાપા, તો માથેથી આશ્રમ નો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું। ભાર વાલા? હા બાપા, જયારે જયારે આશ્રમ માં આવ્યો છું, મહિનો મહિનો દી લગણ અહીં ના રોટલા ખાધા છે, અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે, એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો। અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરા એના બાપાને કમાણી કરીને દીધા હતા, આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય। ના વાલા ના, અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા, આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે। ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા, હાલ 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 મટીએ ચા પીએ। હાલો ઉપારી મૂકો, આય મૂકો। હાલો માહુ પારી, તમારો પ્રેમી તમને દાદ નથી દેતો, હાચું? હા માડી, તમે તો બહુ ચમત્કારી હવ હરાવાના થાહે એમ, પણ એમાં એક વાત છે। હા, માના પરે તમે દર્શન કરીને જેટલી શ્રદ્ધાથી મા પાસે માંગશો એ પ્રમાણે હવ હરાવાના થાય। લ્યો તઈ જય માતાજી। એલા આમ કરીને હાલતા કા થાવ? આ લો ભૂલી ગઈ, કાવડિયા મૂકો કાવડિયા મૂકો। આવું 5 રૂપડી? હા અમારી પાસે એટલા જ છે। એટલા જ છે? આ જેટલા છે ને એટલા દી પ્રેમી તમારી હારે રહેશે બસ। એમ પછી? પછી હું વયો જશે એવું ફરી ફરી આવવાનું? આપણો આ થોડો ખુલ્લો છે, જે એકલા પડો તો એ પાછા આવજો। સારું, જય માતાજી જય માતાજી જય માતા, રમો ને લહેર કરો। ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો। સારું, સવારે ઓલા માંગવા વાળા આવશે ને એ હંધાઈને દેણું ચૂકવી દેજો। ચૂકવી દઈશ। અમને કજ્જો કરવો નો પોહાય, પરમ દાડે મારા નાણા ચૂકવી દેજે। હા જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ, રોજે રોજના વાયદા હારા નથી, હું કઈ વનચંદ ની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડો। મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી।
વેલા પ્રભાત. બોલો બાપા. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હવે જો, કાલ સવારના વહેલું આપણે ગોવિંદ ને જવાનું છે. ભલે બાપા. સીતારામ. પેલા ગોવિંદ. એ ગોવિંદ, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો આવો બાપા, આ મો ચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદ ને મળતો જાઓ. શું કરે છે ગોવિંદ? ઉતા છે. ઉઠાડીને ઉઠાડીને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઉભો થા કહીએ. સાંભળો છો? કઉ છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કઉ છું, બજરંગદાસ બાપા આવ્યા છે. લે આ કઈ સાંભળતા જ નથી. કઉ છું ઉઠો. લે છે કઈ અમને પડેલી? કામ ધંધાની તો કઈ પડી જ નથી, બસ આખો દીઘો એરા જ કરે છે. બાપા એ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. એલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા, એ ગોવિંદા, ઉઠે. એલા જોતો કરો, તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાન ને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ સીતારામ. હું એલા આટલું બધું હોઈ રહ્યો, કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ સીતારામ સીતારામ. બેટા બાપા, તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીં આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા, હા, 60,000. અરે 60,000 રૂપાડીમાં તાતા પાપા શું કરાસ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. એલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પાય પૈસા માંગતા હોય બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાના ગણી લેજો. આ બાવાનું નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10? લ્યો વાલા. લ્યો 5 અને 5, 10. ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. તમારા કેટલા બાકી છે વાલા? 5,000. લેવા વાલા 5,000. સીતારામ. બાપા, તમે મારા તારણહાર છો બાપા, તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ. હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મૂંઝાઈ ગયો તો? અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરજ છે ગોવિંદ. એટલે તું આમ રોયા જ કરીશ કે ચા બા કંઈક પાઈશ બાપા ને? આ છે ગોવિંદ ભગત, અત્યારે 65 વર્ષના છે, ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે છે. આ લ્યો બાપાની બંડી. ઓ ચિંતી આંગણામાં દીધી મે બંડી, બંડી ના સાક તે હું સાજા કરું. અરે ઉભા થાઓ કે બેઠા બેઠા જ ગીતો ગાઓ? હા લે લે, હરકવા દે હરકવા, હું ભૂલી ગઈ કે હું પડી છું. લે બેઠી કર બેઠી કર, એ મારા રોયા બેઠી કર. એ ભોગલા કહું છું, આ કેવું પડે
આપણું તો જીવતર બદલાય જાય કા? અરે આપણા તો આખા દી ફરી ગયા હવે. એ પણ તું ફરવાનું બંધ કરને મારા રોયા. આ લ્યો બાપાની ચમત્કારી બંડી છે. દીદી દીદી હમણાં ઢગલો જો કાઢું રૂપિયાનો. કાઢો કાઢો. એટલે એટલે આખી ચમ હાથ કાનો જાય? એ તો ન જાય. કા? વખત આવે ને ત્યારે જ જાય. તે વખત કઈ આવશે? મને મારા માતાજીનો હુકમ છે કે કાના તારે ત્યાં જયારે ઘોડિયું બંધે ને એ પછી જ બંડી ના ખિસ્સામાં હાથ નાખવાનો. ઈ પેલા જો કે ખિસ્સામાં હાથ નાખશે ને તો તમે ઉકલી જાઓ. મેં તમને બંડી દીધી ને તો હવે મારી શરત પૂરી કરો. પેલી કડવી નો હાથ મારા હાથમાં આપી દો. હાલો હાલો. હમણાં લીઓ મારી દાદા રંગી ને ઉભો રે. મારી હારે હું છું ને એનું શું કામ છે? આવતે મહિને આપણે જેસર જાશો. હા હા હું પણ આવીશ. બા હું અગાસી માં પતંગ ઉડાડવા જાઉં છું. ભલે બેટા, પણ પાળી પર ચડતો નહીં. હા હા બા. સીતારામ સીતારામ સીતારામ. કાકી કાકી, મનિયો પતંગ ઉડાડતા નીચે પડી ગયો. હા નીચે પડી ગયો. દીકરા તું બોલતો કેમ નથી? બોલતો કેમ નથી? શું થયું? શું થયું બેન? પડી ગયો. ક્યાંથી? મેડી ઉપરથી પડી ગયો ડોક્ટર સાહેબ. મારા તો માનવામાં જ નથી આવતું કે આટલે ઉપરથી પડે ને કઈ વાગે નહીં. કઈ ચિંતા કરવા જેવું છે નહીં. જરૂર પડે તો મને બોલાવી લેજો. બા હું પરણ તો એક બાવાએ મને તેડી લીધો. કોણ હતો એ બાવો દીકરા? હું એને ઓળખતો નથી. સફેદ વાળ ને સફેદ દાઢી હતી. મારો દીકરો. આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી એટલે ભગવાને આપણા દીકરાને બચાવી લીધો છે. આપણે આપણા દીકરાને હંધાઈ સાધુને બતાવી દેવું એટલે ખબર પડી જાય કે કોણે એને બચાવ્યો છે. ભલે. બાપા, આશ્રમમાંથી આંબાએ 3000ની ચોરી કરી. હે આંબા, આશ્રમમાં ચોરી કરી? અરે વાલા, જે આશ્રમમાં તે ખાધું પીધું ન્યા ખોઈ દીધું. અરે બાપા, અમે તો પોલીસને જાણ કરી દીધી. આંબા બોલ, હું કામ ચોરી કરી? બોલ, કેમ બોલતો નથી? બાપા, મારી દીકરીના 15 દિવસમાં લગ્ન લેવાના છે અને મારા ઘરમાં રાતી પાઈ નથી બાપા, એટલા આટું મેં ચોરી કરી બાપા. ક્યાં છે ચોર? આ સાહેબ, ચોર નથી, એની દીકરીના લગ્ન હતા અને થોડીક મજબૂરી હતી એટલે એને આ કામો કર્યો. જો સાહેબ, 3000 રૂપિયાની ચોરી કરી છે ને આ 2000 રૂપિયા મારા તરફથી, એની દીકરીના લગ્ન છે એટલે એને તમે માચવીના ઘરોથી મૂકી આવજો, એને મારતા નહીં. બાપા એ મારા પર છોડો, એની ચિંતા કરતા નહીં. બીજું કઈ કામ હોય તો કયો. બાપા સીતારામ. સીતારામ વાલા, સીતારામ. ભગવું જોઈએ રે વેવણ
ભાઈ. હા બાપા. ચા પાણી પીવા છે ને? હા. જરા માવલા જરાક ચા હારી બનાવજો. વજુભાઈ એવા છે, આપણી મહેમાન થયા છે. બાપા સીતારામ. સીતારામ સીતારામ આંબા ભાઈ. બાપા સીતારામ. સીતારામ મળી, અખંડ સૌભાગ્ય હતી. બાપા અમારા દીકરીને જમાઈ છે, તમે આપેલ ખર્ચથી મારી દીકરીના લગ્ન થઈ ગયા. હું ધંધો કરો છો વાલા? હીરા ગાઉં છું બાપા. હા સારું સારું વાલા. બાપા તમે આશીર્વાદ આપો તો ઘરની ઘંટિયું થાય. વાલા સીતારામને ધ્યાનમાં રાખો અને સીતારામનો ડર રાખો, એટલું કરશો ને વાલા તો તમારી ઘરની ઘંટિયું થાય, મંજીરૂડા જેવા નામ થાય અને તમારી પરદેશમાં પેઢીયું થાય મોટી મોટી. પણ મારા વાલા સીતારામને ધ્યાનમાં રાખજો, એમને આશીર્વાદ આપો બાપા. મારા ખૂબ આશીર્વાદ છે આંબા ભાઈ, દેવા વાળો તો સમૃદ્ધ ધણી છે બાપા. સીતારામ સીતારામ બાપા. વધુ ચાનું શું થયું? મૂકી દીધી બાપા. હાથ પાડ હાથ પાડ. હે માવલા. આજે કલકત્તાની મુલાકાતે ગયા છે. એક વિશેષ સૂચના, હમણાં જ પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ ભારત પાકિસ્તાનની સરહદે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણા જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતની જનતાને અપીલ છે કે ઉદાર હાથે ફાળો આપી સરકારને મદદ કરે અને આપણા જવાનોનો ઉત્સાહ વધારે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ વડાપ્રધાને આજે તેમની કલકત્તા. એ માવજી આવ્યો બાપા. સીતારામ બાપા. સીતારામ માવલા, અત્યારે અત્યારે તું મોટાભાઈના ઘરે જા અને એને કે કાલ હવારે આખા ગામમાં ઢંઢેરો પીટાવે, આપણે આ મઢીનું લીલામ કરવાનું છે. કઈ મઢી બાપા? આપણી પાસે છે બે ચાર મઢી, આ મઢીનું લીલામ કરવાનું છે. જા. સાંભળો, બાપા બજરંગદાસજીના આશ્રમના સરસામાન અને માલ મિલકતની તથા આશ્રમ અને જમીનની હરાજી કરવાની છે. જે કોઈની ઈચ્છા હોય ઈ આશ્રમમાં આવી જાય. મને તો કઈ સમજાતું નથી બાપા, હું કરવા માંગે છે? બાપાએ હરાજી હુકમ કરાવી હશે. અરે બાપાને કઈ નાણાંની જરૂર હોય તો મોટાભાઈ તમે જ પૂછી જુઓ ને. હાલની આપણે જ બધા પૂછી આવી. હવે તમે બધા દોઢ ડાયા થાવમાં, બાપા કોઈનું માને એવા નથી. મોટા ભાઈ તમે હવે એમ કહો કે આપણે હવે કરવાનું શું? આપણે એક કામ કરીએ, બાપા જે આશ્રમનો માલ સામાન વેચવાના છે ને એ આપણે જ વેચાતો લઈ લઈએ, ને થોડા દિવસ પછી ઈ જ માલ સામાન આપણે આશ્રમમાં પાછો મૂકી દેવું. શું લાગે છે? તમારી વાત તો હાવ હોનાની છે. બાપા તો ગામને ખવડાવીને રાજી થાય છે, આ એક વાત સમજાતી નથી. બાપાને એવી રીતે શું પૈસાની જરૂર પડી હશે કે આમ આશ્રમને માલ સામાનની હરાજી કરાવવા હારું ઢંઢેરો પીટાવ્યો? નક્કી બાપા કઈ મુશ્કેલીમાં છે. એ કામમાં કુઈતા, આ તારા છોકરા ભૂખ્યા થયા છે. કહું છું ગામમાં જા અને થોડો ઝાડ બાજો લેતો આવ તો હું આને ખાવા ભેટા કરું. સીતારામ બાપા સીતારામ. એ સીતારામ સીતારામ થી તારું પેટ ભરા હે, આ તારા છોકરાઓનું નહીં. અરે તો હું કામ ચિંતા કરે? આ બાપા સીતારામ જગત આખાય ને ભૂખ્યા ઉઠાડે, કોઈ દી ભૂખા હુવાડે નહીં. એ જેની પેટ ભરા હે ને એ દીની વાત અટાણે, આ મારા છોકરા ભૂખા મરે છે એનું હું? અરે બાપા સીતારામ જેવો ધણી છે હંદાય હારવાના થાય. ભકતડા આ મારે આમ ને આમ આ તારા બાપાના ભરોસે જીવવું પડ્યું ને તો એક દી મારે ને મારા છોકરાઓએ કૂવો પૂરો પડશે. અરે ધીરી ખમ, હમણા બાજરો લઈ આવજો. જા મારું પેરણ લઈ આવ. બાપાને હું મદદ કઈ રીતે કરું? હું તો રહ્યો ગરીબ માણસ, મારી આગળ તો આ 20,000 રૂપિયા છે. હાલો એક દી હું કે મારા છોકરાઓ નહીં ખાઈએ તો ભૂખે નહીં મરી જાય. સાંભળો ભાઈ સાંભળો, બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. આ જુઓ ભાઈઓ, સૌ પ્રથમ આ પિત્તળના 3 બેડા. બોલો બોલી બોલો બાપા, બોલી બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા બાપલિયા. બોલો બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા.
बोलो बोलो। 400 रुपया। 400 रुपया? हाँ बोलो बोलो भाई, बधु बोलो। 400 रुपया एक वार, बे वार, अने त्रण वार। ले जाओ। अने हवे भाई आ आश्रम ना गाडला उदड़ा रजाई। बोलो बोलो बोली बोलो 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 भाई बोलो बोलो। 200 रुपया। 200 रुपया? 200 रुपया भाई आगे बोलो। 300 रुपया। 300 रुपया? वाह आगे बोलो। 400 रुपया। 400 रुपया? बोलो भाई बोलो। 1000 रुपया। 1000 रुपया? बोलो भाई बोलो। अबे कोई वधारे बोलो। 1000 रुपया एक वार, 1000 रुपया बे वार, अने 1000 रुपया त्रण वार। लो हाँ। मारो माणस आवी लई जाहे पछी। हाँ हाँ भले। अने हवे बजरंगदास बापाना अंग माथेनू आ जारण आ बंडी। बोलो भाई बोलो। 5 रुपया। 5 रुपया? बोलो भाई बोलो। 10 रुपया। 10 रुपया? बोलो भाई। 15 रुपया। 15 रुपया? बोलो भाई बोलो। 20 रुपया। 20 रुपया? 20 रुपया? 20 रुपया? बोलो बोलो आगर बोलो भाई। कितनी बंटी छे केम बोलता नहीं? बोलो भाई बोलो बोलो भाई तो बोलो। हाँ बापा नी बंटी छे। बोलो भाई बीस रुपया एक बार, 20 रुपया दो बार, 20 रुपया त्रण बार। હવે ભાઈ આ આશ્રમ નો પટારો। 1000 રૂપિયા? બોલો ભાઈ બોલો આગળ બોલો। 2000 રૂપિયા? 2000 રૂપિયા? આગળ બોલો બોલો ભાઈ। રોટલો ઘોડાયો છે, આશરો આપ્યો છે, એટલે બાપા ને મદદ કરવા હારું મેં 20 રૂપિયા માં હરાજી માં બંડી લીધી। ત્રણસો રૂપિયા છે।
જોયો? બાપાનો પરચો જોયો ને? અરે ગાંધી, જે બાપાને તે આટલી ગાળો દીધી એ જ બાપાએ આપણી મદદ કરીને. સાચી વાત છે, મેં ગાંધીએ ઘણી ગાળો દીધી બાપાને. બાપા બાપા, મેં તમને ઘણી ગાળો દીધી. હે બાપા, મારા અપરાધ માફ ન થાય એવા છે. બાપા બાપા, તમે તો મોટા મનના છો. બાપા, મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો. હે બાપા, આજથી હું નેમ લઉં છું કે તમારો દીવો કર્યા વગર પાણી નહીં પીવું. હે બાપા, મને માફ કરી દો. એકવાર બાપા સીતારામ બોલ, તારો મનખો ઉતરી જાય. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. બાપા, તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર, આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી. આજે મારા દેશના સીમાડા ઉપર મારા વીર જવાનો ગોળીઓ ખાતા હોય અને હું અહીંયા બેસી રહું તો સાહેબ મારી સાધુતા લાગે. મારાથી જે કંઈ બની શક્યું છે એ સાહેબ હું આપના ચરણે ધરવાયો છું કે મારા રાષ્ટ્રને, મારી ભારત માતાને મારી રજ જેવી રકમ પણ કામ લાગે. આ દેશના ધર્મ ધુરંધરો એમના હૃદયમાં એવી ભાવના જ્યારે લાવશે કે આ ધર્મ મંદિરની જે ધજાઓ છે એના જેટલું જ આ રાષ્ટ્રધ્વજનું મહત્વ છે, ત્યારે વિશ્વની કઈ મહાસત્તાની મજાલ છે કે આ દેશ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. જાગશે, જાગશે સાહેબ. એવા જોગંદરો જાગશે, એવા સુરવીરો જાગશે. આ તો ભારત વર્ષની જન્મભૂમિ છે. આ ભૂમિ તો બહુરત્ના વસુંધરા છે સાહેબ. લ્યો ત્યારે, જય સિયારામ. કડવી આવવાની છે, મારી છોડી કડવી એના ગગાને લઈને આવવાની છે. પછી તો છે ને, લે પકડ પકડ એ ને આ બંડી ના ખિસ્સામાંથી. ઢગલે ઢગલા, ઢગલે ઢગલા, ઈ આવી ગયો, આવી ગયો. ઘણો દીવો, ઘણો દીવો, ઘણો દીવો, ઘણો દીવો, બંડી ના દેનાર ઘણો દીવો. હવે ઢગલે ઢગલા સાચે પગલા. એ કહું છું કાનિયા, આ બંડી માંથી તો કઈ ન નીકળું. બરાબર છે, માડી બાપાની બંડી માંથી નીકળી તો આ બાપાની બંડી નથ. ના, આ તો મારી બંડી છે. અલે લે, તારી બંડીને મારે શું કરવી હતી? ટીપી નાખવાને. હા, એક કામ કર, એક કામ કર, એને ધોઈ નાખ, એને આપણે ધોઈતા મારેને મોર. ભર્યું ભર્યું ભર્યું, તમારે મને મારવો જ છે ને? તો મારો, પણ પહેલા મારી એક વાત સાંભળી લો. આજે મેં તમને એક વાર ધોઈતા તમને કેટલું બધું ખરાબ લાગ્યું નહીં? અરે હા, શું કહું છું, આ તમે માતાજીના નામે ભોળા માણસોને ધૂતો છો એ તમને સારું લાગે છે? અરે કહું છું, બંધ કરી દો આ બધું. એ સાચું કહું છું, તમે મારી એક વાત સાંભળી લ્યો. અરે મહેનત નો રોટલો ખાવ, પછી બાપાની બંડી માંથી તો નહીં, તમારી બંડી માંથી રૂપિયા નો કેવો વરસાદ થાય છે એ જુઓ. હરે 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 હરે, કથા કરવા બેઠો કાર્યો તો ભૂંગો રે. હવે રૂપિયા ના ઢગલા જ કરવા છે ને, તો એક કામ કરો, તું કડવી ને ભગલો એને ત્રણે જણા મજા થી મજૂરી કરવા જાવ ને રૂપિયા ના ઢગલે ઢગલા લઈ આવો. હા તો બોલો બધા, બાપા સીતારામ. હા હું, હવે તો આપણે સુધરી ગયા એટલે આપણાથી બોલાય. બોલો બાપા સીતારામ નો જય. બાપા સીતારામ, સીતારામ, સીતારામ વાલા. બાપા, પરબની જગ્યામાંથી સેવાદાસ બાપુએ તમારી હાટું નોતરું મોકલાવ્યું છે કે એકાદ વખત તમે પરબે આવીને દેવીદાસ બાપુ અને અમર માની સમાધિના દર્શને પધારો. આમાં બળુભાઈ, સંતોની જગ્યામાં જવાનું હોય કે ભગવાનના દર્શને જવાનું હોય એમાં ચોઘડીએ જોવાના ન હોય વાલા. તમે કામ કરો, આપણે અપઘડીએ નીકળવું છે. ખાલી મોટાભાઈને કહી દો, ઓલા હનુમાનની દેરી પાસે ઉભારી, હમણાં હું આવું છું. ભલે બાપા સીતા. સીતારામ, સીતારામ,
સાત દેવીદાસ અમર દેવીદાસ વાહ વાલા વાહ હારી સેવા કરો છો બેટા તારું નામ હું કરશન કરશન મને તારી આંખમાં ભવિષ્યનું જાહો જલાલી ભરેલું પરબ દેખાય છે બેટા સેવાદાસ આ છોકરો દુનિયા આખીમાં પરબનું નામ કરશે દેવીદાસ બાપુનું નામ કરશે અમરમાનું નામ કરશે સેવાદાસ બાપુ મારા રામની મરજીથી આપણો મેળાપ થયો વાલા તમે સંત દેવીદાસ અને માં અમરમાની આ જગ્યાને ખૂબ ખ્યાતિ આપી છે જેવું તમારું નામ છે વાલા સેવાદાસ એવી જ સેવા કરી અને માં અમરમાના પવિત્ર ધામને આપે ખૂબ જ અમર કર્યું છે બાપા એ બધી દયા તો દેવીદાસની અને આપના જેવા સંત મહાત્માની હું તો ધણીના નામનો સેવાધારી સેવક છું બાપા બાપુ દેવીદાસ અને માં અમરમાની કૃપાથી જ આ બધું થયું છે બાપા આવો સમાધિના દર્શન કરીએ બાપા હાલો ત્યારે સેવાદાસ મહારાજ અમને હવે રજા આપો ભલે બાપ જેવી તમારી મરજી બાપા સીતારામ 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 વાલા બાપા બાપા કાળોડી કુતરી વિયાણી છે કાબરા ને કાળા ગલુડિયા આવ્યા છે વારે વાહ સારું થયું એલા આ તો ગલુડિયા આવ્યા પદો એને શીરો બીરો ખવડાવજે આખી રાત અહીંયા ચોકી કરશે આપણી શીરો ખવડાવો અને મોજ કરો વાલા આનંદ કરો જાઓ
चार काबरा ने चार भूरिया जीरे ત્યાંથી ખોડાભાઈ ને બોલાવી લે, પછી અમરુ બાપુ ને બોલાવ. ભલે બાપા. હરિહર. આવો આવો બોબે આવો. બાપા સીતારામ. સીતારામભાઈ સીતારામ. બેટા આ બાપાને પગે લાગ બેટા. સીતારામ સીતારામ સીતારામ. એમ ઉભો છે બેટા, પગે લાગ બેટા. બા મને આ બાપાએ, આ દાઢી વાળા બાપાએ તે દિવસે તેડી લીધો હતો. ના ભાઈ ના. અરે આવા બાવલિયા તો કેટલાય આંટા મારતા હોય છે ભાઈ, હું નહોતો મારા વાલા. બા આજ બાપા હતા તે દિવસે. બાપા તમે એ દિવસે મારા દીકરાને જીવનદાન આપ્યું તો? ના વાલા ના, હું નો. હા બાપા, અમારો દીકરો અમારા મકાનની અગાસી પર પતંગ પકડતા પકડતા પડી ગયો તો ત્યારે તમે તો તેડી લીધો હશે બાપા. મેં ઔરંગાબાદ જોયું જ નથી ભાઈ. અરે ભાઈ મેં ઔરંગાબાદ જોયું જ નથી, અને હું આવ્યો તો મારે ખોટું બોલવાની જરૂર? હું ઔરંગાબાદ ના હંધાએ ધૂણી અને અખાડા તપાસી લીધા, પણ મારા દીકરા એકે સાધુ કે બાવાને જોઈને એમ નથી કીધું કે બાપુ આ એ જ બાપા છે કે જેણે મને બચાવ્યો હતો. અરે તારા દીકરાના જીવતાના રખોપા તો મારા સીતારામે કર્યા છે વાલા. હરિહર કર્યા? હા બાપા હરિહર કર્યા. તો હવે તમને થાકોડો લાગ્યો હશે, ક્યાં ઔરંગાબાદ ને ક્યાં બગદાણા. જાઓ વાલા, આપના હાથને પધારો અને આરામ કરો. જેવી આજ્ઞા બાપા. હલો એલા જીલજો. જીલાનો ને એમ છે ત્યારે હાલો કા કરો. મુંડીઓ મારું છું બાદ. હલો હલો દાદીઓ. હા બીજો હલે વિલકા. બાપા સીતારામ. હા ખોડાભાઈ, તમને એટલા હાટું બોલાવ્યા છે કે તમને આ હાવજ જેવા ગલુડિયા એક એક હોંપવાના છે બધાય ને, તમને મનુભાઈ દેગવડા વાળા ને, તમને. લાવેલા એ રવલા. હા બાપા. એવલા ગલુડિયા લઈ આવ. એ લાવ્યો બાપા. આ લ્યો, આ તમે લ્યો. હલા લે, પકડો પકડો. આ લ્યો તમારા બાપાનો. એ આ તમારો. આટીનો કે ને ભાઈ ભાઈ બાપાના હાજડા હાઈડાના વળી. બાપાની તો આ પરસાદી કહેવાય. જો વાલા મનુભાઈ, મારા હગામાં જે કઈ ગણો ને એ વાલા ગલુડિયા છે, અને તમે હવ હાંચવીને રાખજો. આ તમારી વાડી ખેતરના રખોપા કરશે વાલા. બટકું રોટલો ખવડાવજો અને રાજી રાજી મારો રામે રાજી. લ્યો ત્યારે સીતારામ. બાપા સીતારામ. હું લે આવો માધાભાઈ. સીતારામ બોલો બોલો. બાપા સીતારામ, બે દીથરા નોતરું આવ્યું છે. વાલા ક્યાં? અત્યાદાર જવાનું છે. હા એ તો મારું વાળું ભૂલાઈ ગયું. વાળું હાવ. તો આપણે એક કામ કરીએ, હા આજ ને આજ નીકળીએ. ભલે બાપા. પદુભાઈ ને માવલા ને હંધાઈ ને કરો તૈયાર. ભલે બાપા. અને આપણે કરીએ પરિયાણ. હાજી બાપા. હા
જય ગીગ્યો બજરંગદાસજી. પધારો પધારો, હતાધારમાં આજ ઉત્સવના ઉત્સવની ઉજવણીની જ્યોતિ જાગી બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. જય ગીગડા પીર. હે ગીગડા બાપા, અમારી રક્ષા કરજો બાપા. સમજી બાપુ? હા બાપા. મારી ઈચ્છા બધાને હરિયર કરાવવાની છે. ભલે બાપા, પ્રેમથી કરાવો. હા વાલા. બાપા, આપણે પૈસા લઈ આવવાનું તો ભૂલી ગયા છે. અરે મોજ કરો વાલા, નકામી ફિકર હું કામ કરો છો. આ લ્યો, અને એ આ લ્યો, એ આ લ્યો, જોઈ લ્યો. બીજા કેટલા જોઈએ? બસ બાપા. હાલો બાપુ, હાલો 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 મોજું કરાવી. હાલો બાપુ, હાલો. બોલો બજરંગ બલી ની જય, રામચંદ્ર ભગવાન ની જય. હરિ હર. હરિ હર કરો વાલા. હનુમાનજી મહારાજ ની જય, દીગડા પીર ની જય, સીતારામ ભગવાન ની જય. સીતારામ. સીતારામ 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 વાલા. પેલા આપણે ઓલા રાજકોટ બટુકભાઈ પહેરમાં પાનવાળા ત્યાં જવાનું છે. કેમ બાપા? એને વાલા આપણે વેણ આપ્યું છે, અને સાધુ જો વેણમાં ખોટો પડે ને તો એને લાંછન લાગે વાલા. આપણે અહીંથી સીધા સીધા વ્યા જઈ બટુકભાઈ ત્યાં, અને ત્યાંથી જ આવું આપણે બગદાણે. બરોબર ને? હાલો સીતારામ. બટુકભાઈ. બાપા. સીતારામ. સીતારામ સીતારામ વાલા. અરે બાપા, આમ અચાનક મને કેવડાવ્યું હોત તો હું તેડવા આવત. હવે વાલા, તમને વેણ આપ્યું હતું પછી તમને તેડવા બોલાવાય. આવી ગયો, મારા રામ ની ઈચ્છા થઈ એટલે આવી ગયો તમારા ઘરે. ભલે બાપા, હાલો અંદર. શું છે બટુકભાઈ, અમે ગયા તા હતાધામ, એટલે પછી રસ્તામાં તમે યાદ આવ્યા. હા, એટલે આવી આવ્યા. બાકી હવે મોજમાં? હાજી બાપા. દીકરો ક્યાં છે તમારો? બસ બાપા, એ ગગાને લાવતો. આપનો દીધેલ છે બાપા. અરે વાલા, ઈશ્વરનો, મારા રામનો આપેલો ભાઈ. સીતારામ, પેલા તમારું ઘર બહુ નાનું લાગે છે. બાપા, આપની કૃપા થાય તો મોટું થઈ જાય. મારી કૃપા હોય વાલા, કૃપા તો મારા રામ. બાપા, હવે આવ્યા છો તો થોડુંક રોકાવ ને. ના વાલા, બટુક, મારી તબિયત બરાબર નથી ભાઈ. આ તને વેણ આપ્યું હતું ને એટલે આવી ગયો ભાઈ. મારા રામનો હુકમ થાય તો વળી પાછો આવીશ અને આપણે મોજ કરશું. સીતારામ બાપા. સીતારામ. સીતારામ બેટા. સીતારામ. સીતારામ. યો બટુકભાઈ. હા બાપા. અમે રજા લઈએ. ભલે બાપા. સીતારામ વાલા. સીતારામ બાપા. હવે તમે મઢીએ ક્યારે આવશો? આપનો હુકમ થાય એટલે આવી જશું. તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે. ભલે બાપા. સીતારામ બેટા. સીતારામ બાપા. સીતારામ બેટા. હે સીતારામ. આ છે બટુકભાઈ હેરમા. અત્યારે 65 વર્ષના છે. હાલ તેઓ રાજકોટમાં રહે છે. બાપા, આમ અચાનક રાજકોટ કહાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળાને? કાલનો કોઈ ભરોસો છે વાલા, એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા, હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાડ નથી વાલા. બાપા, હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય બાપા.
મોટા ભાઈ, આજ મારા જીવને હુવાડ નથી વાલા, બહુ થાકી ગયો છું, આજ મારે હુઈ જવું છે વાલા, વેલાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કઈ તાપણું કરાવો અને આમ કોથરાની આડશ કરી દો ને વાલા. હા બાપા. પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા, જ્યાં સુધી હું હવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા. ભલે બાપા. ભલે. બટુકભાઈ, તમે આરામ કરો. જો તારે બાપા. સીતારામ બાપા. સીતારામ બાપા. સીતારામ વાલા. બસ હવે આ બાજુ બાંધો અને અહીં ખીલી મારો. હે રામ, હે રામ, હે રામ. સીતારામ. રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો. હે રામ. બાપા લ્યો ચા. બાપા, બાપા લ્યો, ચાનું ટાણું થઈ ગયું બાપા. સીતારામ બાપા ઉઠો, ચાનું ટાણું થઈ ગયું, ચા લઈને આવે છું બાપા. બાપા ઉઠો, બાપા, 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 બાપા. માવજી, હા બાપા નીચે કેમ ઉતા છે? મને હું ખબર, પણ રાતે તો હું અહીં ઉડાવીને ગયો હતો. હા પણ ખબર, હું આવ્યો તો નીચે હતા. બાપા જડ જા અને ગામમાં હંધાઈને ખબર થઈ દે કે બાપા દેવ થઈ ગયા છે. છા જડ જા બળનો ધરા મેલી તમે હલ્યા રે રે. આજ રડતા હૈયા મારા ચોધા, પણ હેતના, એ હેતનો હે માણો ક્યોલ હલો ગજો. હરે રે અમને છોડી દીધા મજદા, અમને છોડી હલા બાપા બજરો. હવે દાસ રે હો બાપા, અરે રે અમને નો ધરા મેલી લે નો જાવ રે. દેવદાયો વગદાના ધામની હો બાપા, ધીરે વિદાયો વગદાના ધામની. કે અમને છોડી હાલ બાપા બજરંગ દાસ રે હો બાપા, કે અમને નો ધરા મેલી લે નો જાવ રે હો બાપા, ધીરે વિદાયો બગદાના.
બગડને સુનાશે રૂપો ઓ બાપા સુની રે બગડને સુનાશે રૂપો સુનું લાગે બગદાણા રે ધામ રે હો બાપા સુનું લાગે બગદાણા રે ધામ રે હો બાપા જડતી વન રાયુ રડતા પંખીડા હો બાપા જડતી વન રાયુ રડતા પંખીડા રડી ઉઠી જાખી વન રાય રે હો બાપા રડી ઉઠી જાખી વન રાય રે હો બાપા નિધિરે વિદાયું બગદાણા ધામની યમને પેલી ને હયા બાપા નો